જિલ્લામાં દારૂના વેપલાનો પોલીસના દરોડાથી કરાયો પર્દાફાશ. કુલ મળી 55,830 નો મુદ્દામાલ કબજે કરાયો. મુંદ્રા શહેરમાં આવેલી ઓર્સ પેલેસ હોટલના રૂમ નંબર 214માં પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીને આધારે દરોડો પાડીને 2.5 લાખનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ હોટલ મેનેજરની પણ ધરપકડ કરવામાં આવી હતી. કચ્છ બોર્ડર રેન્જના IGP સુભાષ ત્રિવેદી તેમજ પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક BM દેસાઈના માર્ગદર્શન હેઠળ મુંદ્રા PI DM ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ મળેલી બાતમીને આધારે ઓર્સ પેલેસ હોટલના રૂમ નંબર 214માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ રૂમમાં રહેતા હોટલ મેનેજર ચંદ્રમોહન કેસરસિંહ રાજાવત રહેવાસી મૂળ બાગીના તાલુકો ચોથ કાબરવાડા જિલ્લો સવાઈ માધવપુર રાજસ્થાનની પોલીસે ધરપકડ કરી હતી. મેનેજર પોતાના રૂમમાં ભારતીય બનાવટની જુદા જુદા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ્સ ગેરકાયદેસર રીતે રાખી હતી. પોલીસે દરોડા દરમિયાન 56 નંગ દારૂની બોટલ કિંમત રૂપિયા 50,830 તેમજ એક એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા 5,000 મળી કુલ રૂપિયા 55,830નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI DM ઝાલા, ચેતનભાઈ પરમાર, દેવરાજભાઈ ગઢવી, શક્તિસિંહ ગોહિલ, પ્રદ્યુમ્નસિંહ ગોહિલ, અશોકભાઈ કનાદ, નિલેશભાઈ ભટ્ટ, જયદેવસિંહ ઝાલા, રાજદીપસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.